ગઈકાલની જે થઈ રહી હતી ને થોડીક અધૂરી રહી ગઈ હતી, વિડીયો પૂરો થઈ ગયો ક્યાં સુધીમાં. તો પહેલાં તો આપણે આ પાઠ જોયો હતો, જો સીએમ ગ્રેટર દેન ગોલકની ત્રિજ્યા હોય તો સમતલ ગોલકને છેદે નહીં, અને જો સીએમ બરાબર ગોલકની ત્રિજ્યા હોય તો ગોલકને તે સ્પર્શે, કોણ? સમતલ. અને એની શરત આ થાય, એટલે કે સીએમ બરાબર ગોલકની ત્રિજ્યા હોવી જોઈએ. હવે મિત્રો, જો સીએમ લેસ દેન ગોલકની ત્રિજ્યા હોય તો ગોલક અને સમતલ પરસ્પર છેદે, અને તે માટેની શરત અહીંયા ખાલી લેસ દેન આવે, બરાબર. હવે બે ગોલકના છેદની ચર્ચા કરવાની છે, પણ એને થિયરી તરીકે આપણે નથી લેતા, આપણે નોન તરીકે લઈએ છીએ. આ એસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ યુ વન એક્સ ટુ વી વન વાય ટુ ડબલ્યુ વન ઝેડ પ્લસ ડી વન ઇક્વલ ટુ ઝીરો, અને એસ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ યુ ટુ એક્સ પ્લસ ટુ વી ટુ વાય ટુ ડબલ્યુ ઝેડ પ્લસ ડી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આનું કેન્દ્ર શું આવે? માઇનસ યુ વન માઇનસ વી વન માઇનસ ડબલ્યુ વન. ત્રીજી આર વન ઇઝ ઇક્વલ ટુ યુ વન સ્ક્વેર પ્લસ વી વન સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર ડબલ્યુ વન સ્ક્વેર માઇનસ ડી વન. એ જ પ્રમાણે બીજા ગોલકનું કેન્દ્ર અને ત્રિજ્યા આવે. હવે જો બે કેન્દ્રો વચ્ચેનું અંતર છે એ ત્રિજ્યાના સરવાળા જેટલું થાય તો બંને ગોલકો પરસ્પર બહારથી સ્પર્શે. આ શરત યાદ રાખવાની એક્ઝામ્પલ ગણવા માટે. અને જો પી એ સ્પર્શ બિંદુ હોય તો પી એ રેખાખંડ સી વન સી ટુનું સી વન તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? આર વન જે આર ટુ ગુણોત્તરમાં વિભાજન કરે. એ શું મેળવવા માટે આપણે? તો કે એ સ્પર્શ બિંદુના યામ મેળવવા માટે. જો સી વન સી ટુ ઇઝ ઇક્વલ ટુ ધન તફાવત, ત્રિજ્યાઓનો ધન તફાવત, અથવા તો માનાંકમાં આર વન માઇનસ આર ટુ હોય તો બંને ગોલકો પરસ્પર અંદરની બાજુએથી સ્પર્શે, અને જો પી એ સ્પર્શ બિંદુ હોય તો સી ટુ એ સી વન પીનું રેખાખંડ સી વન પીનું સી વન તરફથી સી વન સી ટુ જેમ આર ટુ ગુણોત્તરનું વિભાજન કરે. આ ગુણોત્તર યાદ રાખવાનું, તો જેથી કરીને આપણને સ્પર્શ બિંદુના યામ પણ મળી જાય. જો સી વન સી ટુ લેસ દેન માનાંકમાં આર વન માઇનસ આર ટુ હોય તો એસ ટુ એ એસ વનની અંદરનું બિંદુ થાય. એસ વન એ એસ ટુ એ એસ વનની અંદરનું ગોલક થશે, અને જો સી વન સી ટુ લેસ દેન આર વન પ્લસ આર ટુ હોય તો બંને ગોલકો બે ભિન્ન બિંદુઓમાં છેદે. હવે એ નોંધ નંબર ટુ લો. તો કે આ ગોલક કયો? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ યુ એક્સ ટુ વી વાય ટુ ડબલ્યુ ઝેડ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તથા સમતલ એલ, એ સમતલને આપણે કેપિટલ એલ નામ આપીએ. શું? એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો ગોલક જે છે એનો સમતલ સાથેનો હું છેદ લઉં તો મને શું મળે? એક વર્તુળ મળે. પરંતુ ગોલક અને આ સમતલ છે એ બેના છેદ બિંદુમાંથી પસાર થતું ગોલક જોતું હોય તો શું સમીકરણ શું મળે? તો કે ના છેદ બિંદુઓમાંથી પસાર થતા ગોલકનું સમીકરણ એસ પ્લસ લેમડા એલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, લેમડા બિલોંગ્સ ટુ આર. આ યાદ રાખવાનું, ગોલક વત્તા લેમડા ઇન્ટુ સમતલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એની મદદથી આપણે સમીકરણ મળી જાય. ત્રીજું, તો કે બે ગોલકના છેદમાંથી પસાર થતું ગોલક, આ બે ગોલક લઈ લઈ પ્લસ ડી વન ઇક્વલ ટુ ઝીરો તથા એસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ટુ યુ ટુ એક્સ ટુ વી ટુ વાય ટુ ડબલ્યુ ઝેડ પ્લસ ડી ટુ ઇક્વલ ટુ ઝીરોના છેદ બિંદુઓમાંથી પસાર થતા ગોલકનું સમીકરણ
एस वन प्लस लेमड़ा एस टू इज इक्वल टू ज़ीरो, एस वन प्लस लेमड़ा एस टू इज इक्वल टू ज़ीरो, लेमड़ा बिलोंग्स टू आर माइनस माइनस वन, माइनस वन सिवायनी किंमत लेवानी, जो माइनस वन लेशो ने तो ए आवशे एनो सामान्य स्पर्श तल, सामान्य समतल नो आवशे, एस वन माइनस एस टू इज इक्वल टू ज़ीरो ए। આ લઈએ આપણે બે ગોલકનો છેદ પર નતાનો તમામ બિંદુઓનો ગણ એટલે એ સમતલ મળશે, એસ વન માઇનસ ટુ એસ ટુ એ બે ગોલકો એસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તથા એસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરોના સામાન્ય સમતલનું સમીકરણ છે। બે વર્તુળ હોય તો સામાન્ય જીવા મળે, અહીંયા સામાન્ય સમતલ મળે આપણને, તો આ બે વસ્તુ થઈ ગઈ, બરાબર છે। હવે આપણે એ ખરેખર આ પહેલો પાર્ટ લખ્યો ને, મેં આ નોંધ લખીને એ એ ટાઇટલ શું છે તો કે આર ક્યુબમાં વર્તુળમાંથી પસાર થતા ગોલકનું સમીકરણ, એ ગોલકનું સમીકરણ દર્શાવે છે, બરાબર છે। હવે એને રિલેટેડ એના એક્ઝામ્પલ્સ, થોડાક સાદા એક્ઝામ્પલ્સ છે, બરાબર, તો એ સરળતાથી આપણે જોઈ શકીએ એમ છીએ, તો આપણે ગણીએ। ચલો મિત્રો, શું પહેલો એક્ઝામ્પલ, આર ક્યુબમાં ફોર માઇનસ થ્રી ટુ તથા વન માઇનસ વન માઇનસ થ્રી વ્યાસાંત બિંદુઓ વાળા ગોલકનું સમીકરણ મેળવો। અહીં એક્સ વન વાય વન ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ એ કેટલા, ફોર માઇનસ થ્રી ટુ તથા નામકરણ કરી દેવાનું, બી એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન માઇનસ વન માઇનસ થ્રી, એ ગોલકના વ્યાસાંત બિંદુઓ છે, અને માટે એક્સ માઇનસ એક્સ વન એક્સ માઇનસ એક્સ ટુ પ્લસ વાય માઇનસ વાય વન વાય માઇનસ વાય ટુ ઝેડ માઇનસ ઝેડ વન ઝેડ માઇનસ ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મુજબ સમીકરણ શું મળે, એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ એક્સ વન ને એક્સ માઇનસ એક્સ ટુ આવશે માઇનસ વન, વાય માઇનસ વાય વન વાય માઇનસ વાય ટુ, ઝેડ માઇનસ ઝેડ વન ઝેડ માઇનસ ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને ઉકેલીએ તો અહીંથી મને એક્સ સ્ક્વેર મળે, અહીંથી મને વાય સ્ક્વેર મળે, અહીંથી મને ઝેડ સ્ક્વેર મળે, માઇનસ ફોર એક્સ માઇનસ એક્સ એટલે માઇનસ ફાઇવ એક્સ મળે, થ્રી વાય અને વાય એટલે ફોર વાય મળે, થ્રી ઝેડ ને માઇનસ ટુ ઝેડ એટલે પ્લસ ઝેડ મળે, અહીંથી પ્લસ ફોર પ્લસ થ્રી માઇનસ સિક્સ પ્લસ ફોર પ્લસ થ્રી માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો મને સમીકરણ શું મળે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ ફોર વાય પ્લસ ઝેડ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એ મને ગોલકનું સમીકરણ મળી જાય। હવે બીજો એક્ઝામ્પલ લઈએ આપણે, સાબિત કરો કે એ ગોલકો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ સિક્સ વાય માઇનસ સિક્સ ઝેડ પ્લસ થર્ટી થ્રી ઇક્વલ ટુ ઝીરો તથા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર
plus 4x plus 2y minus 59 is equal to 0. પરસ્પર બહારથી સ્પર્શે છે તથા તેના સ્પર્શ બિંદુને યામ મેળવો. બરાબર, પરસ્પર અંદરથી સ્પર્શે છે, બહારથી નહીં, પરસ્પર અંદરથી સ્પર્શે છે તથા સ્પર્શ બિંદુને યામ મેળવો. અહીં એસ વન શું છે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ સિક્સ વાય માઇનસ સિક્સ ઝેડ પ્લસ 33 ઇઝ ઇક્વલ ટુ 0. યુ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4, વી વન ઇઝ ઇક્વલ ટુ 3, ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3, ડી વન ઇઝ ઇક્વલ ટુ 33. અને માટે કેન્દ્ર બરાબર સી વન માઇનસ યુ વન માઇનસ વી વન માઇનસ ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ સી વન. 4 માઇનસ 3 3 તથા ત્રિજ્યા અવલંબન બરાબર અંડર રૂટમાં 16 વત્તા 9 વત્તા 9 માઇનસ 33. 25 ને 9 34 માઇનસ 33 એટલે 1. તથા એસ ટુ શું છે? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 2y માઇનસ 59 ઇઝ ઇક્વલ ટુ 0. યુ ટુ ઇઝ ઇક્વલ ટુ 2, વી ટુ ઇઝ ઇક્વલ ટુ 1, ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ 0, ડી ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 59. માટે કેન્દ્ર સી ટુ કેટલા આવે? માઇનસ યુ ટુ માઇનસ વી ટુ માઇનસ ડબલ્યુ ટુ સી ટુ માઇનસ 2 માઇનસ 1 0. તથા ત્રિજ્યા આર ટુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ યુ ટુ સ્ક્વેર પ્લસ વી ટુ સ્ક્વેર ડબલ્યુ ટુ સ્ક્વેર માઇનસ ડી ટુ. વેલ્યુ લખવી લખી શકાય. 4 પ્લસ 1 પ્લસ 0 પ્લસ 5 9. હા, હવે 64 એટલે કેટલા આવ્યા? 8. હવે બે કેન્દ્રો વચ્ચેનું અંતર 4 માઇનસ માઇનસ 2 એટલે 36. માઇનસ 3 પ્લસ 1 એટલે 4. અને 3 માઇનસ 0 સ્ક્વેર એટલે 9. આ હવે રૂટ 49 એટલે 7. તો હવે સી વન સી ટુ ઇઝ ઇક્વલ ટુ 7 ઇઝ ઇક્વલ ટુ માનાંક આર વન માઇનસ આર ટુ કહી શકાય. કેમ? તો કે 1 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 7. માટે બંને ગોલકો પરસ્પર અંદરથી સ્પર્શે છે. જો પી એક્સ વાય ઝેડ એ સ્પર્શ બિંદુ હોય તો પી એ રેખાખંડ સી વન પી નું સી વન તરફથી સી વન સી ટુ જેમ આર ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે મોટી ત્રિજ્યા જે છે ને એ આર ટુ છે, એટલે ખરેખર તો એ આર વન ગુણોત્તર આવે ને, કોઈ પણ લઈ શકીએ. આમ તો મોટા ગોલકની અંદર નાનો ગોલક એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર જે છે, તો આપણે આને મોટું ગોલક કહી લેશું. આ આર ટુ જે આર ત્રિજ્યાવાળું છે મોટું ગોલક, ને આ વન ત્રિજ્યાવાળું નાનું ગોલક થાય. એટલે આ સી ટુ આવે ને આ સી વન આવે. એનો મતલબ એમ કે સી ટુ પીનું કોણ? સી ટુ એ કયા ગુણોત્તરમાં? સી વન સી ટુ જેમ
આટ બરાબર વિભાજન કરે છે એટલે પી ના યામ એ કયો ગુણોત્તર સી વન સી ટુ એટલે એક જેમ સાત જેમ વન ગુણોત્તર તો સી વન પી તો પી એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ પહેલા બિંદુના યામ લખો જો સી ટુ કોણ આવે તો કે માઇનસ ટુ માઇનસ વન ઝીરો આ પી આવે એક્સ વાય ઝેડ તો કોણ તો કે સી વન સી ટુ સી વન એ સી ટુ પીનું સી વન એ સી ટુ પીનું સી ટુ તરફથી સી વન સી ટુ જેમ આટ ટુ આ ગુણોત્તર કેટલો આવ્યો વન અને આ ગુણોત્તર કેટલો છે સાત અને સી વનના યામ કેટલા છે તો કે ફોર માઇનસ થ્રી થ્રી તો ફોર માઇનસ થ્રી થ્રી ઇઝ ઇક્વલ ટુ સેવન એક્સ માઇનસ ટુ અપોન એટ સેવન વાય માઇનસ વન અપોન એટ સેવન ઝેડ અપોન એટ તો સેવન એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ટુ સેવન વાય માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટ્વેન્ટી ફોર સેવન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર તો સેવન એક્સ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ફોર સેવન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટ્વેન્ટી થ્રી સેવન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ફોર બાય સેવન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટ્વેન્ટી થ્રી બાય સેવન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર બાય સેવન અને માટે આ પી એક્સ વાય ઝેડ એ સ્પર્શ બિંદુના યામ આવી ગયા થર્ટી ફોર બાય સેવન માઇનસ ટ્વેન્ટી થ્રી બાય સેવન ટ્વેન્ટી ફોર બાય સેવન આ બહારથી મળ્યું હવે અંદરથી આવેલું હોય તો શું કરી શકાય બંને ગોલકો પરસ્પર અંદરથી સ્પર્શે છે કે બહારથી સ્પર્શે છે એમ આપણે સાબિત કરવું છે બીજો એક્ઝામ્પલ લઈએ ચોથો એક્ઝામ્પલ નંબર ત્રણ સાબિત કરો કે ગોલકો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ સિક્સ વાય પ્લસ ટુ ઝેડ માઇનસ એટી સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તથા એક્સ સ્ક્વેર પ્લસ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી એક્સ માઇનસ થર્ટી સિક્સ વાય થર્ટી ઝેડ ફોર ટ્વેન્ટી ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો બહારથી સ્પર્શ છે તથા સ્પર્શ બિંદુને યામ મેળવો હવે એસ વન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ સિક્સ વાય પ્લસ ટુ ઝેડ માઇનસ એટી સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો યુ વન ઇઝ ઇક્વલ ટુ ટુ વી વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ વન અને ડી વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટી સિક્સ માટે કેન્દ્ર સી વન માઇનસ યુ વન માઇનસ વી વન માઇનસ ડબલ્યુ વન સી વન માઇનસ ટુ થ્રી માઇનસ વન તથા બીજું ગોલક એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી એક્સ માઇનસ થર્ટી સિક્સ વાય પ્લસ થર્ટી ઝેડ પ્લસ ફોર ટુ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો યુ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટેન
a2 is equal to root of minus 18, and w2 is equal to 15, and d2 is equal to 4 to 4. Matra kendra c2, minus u2, minus v2, minus w2. 10, 18, minus 15. બરાબર એટલે અહીંયા માઇનસ 30 જેટ રાખવાના છે, તો એ માઇનસ 15 એટલે પ્લસ 15 આવ્યા. બરાબર, અને આ ત્રીજા કેટલી આવશે કેન્દ્ર અને તથા ત્રિજ્યા વર્ગમૂળમાં 4 વત્તા 9 વત્તા 1 પ્લસ 86 એટલે 10 ને 4 90 એટલે 100 એટલે 10. અહીંયા 100 પ્લસ 324 પ્લસ 225 માઇનસ 424, તો આ 3 2 ને 424 કેન્સલ થઈ જાય. 424 આ 324 પર અંદર એટલે 225 વધે એટલે એ આવે 15. હવે c1 c2 લઉં તો શું થાય? વર્ગમૂળમાં 10 પ્લસ 2 એટલે 12 સ્ક્વેર આવે એટલે 144 પ્લસ 18 માઇનસ 3 એટલે 15 સ્ક્વેર આવે 225 પ્લસ 15 પ્લસ 16 સ્ક્વેર 16 × 16 256, 2 × 2 = 4 × 5 અને એટલે આવશે 625 એટલે આવશે 25. માટે R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 25. તો મને મળે શું? એન્ડ ધેરફોર C1 C2 ઇઝ ઇક્વલ ટુ 7 C2 is equal to કેટલા મળ્યા? R1 plus R2. બરાબર, એનો મતલબ એમ કે બંને ગોલકો પરસ્પર બહારથી સ્પર્શશે. જો PXYZ સ્પર્શ બિંદુ હોય તો PA રેખાખંડ C1 C2 નો C1 તરફથી R1 = R2 બરાબર 10 = 15 ઇઝ ઇક્વલ ટુ 2 = 3 થાય ને. ગુણોત્તરમાં વિભાજન કરે જ્યાં C1 કેટલા છે? −2 3 −1 તથા C2 10 18 15. માટે પી ના એમ શું થાય? −2 6/6 = 5. પછી
into 18. 3 into 3, 9 upon 5. 2 into 15, 3 into minus 1, minus 3 upon 5. 20 math is 6 jai, 14 by 5. 18, 36 plus 9, 45. By 5, 9, 30 minus 3, 27 by 5, aina sparsh bindu na jama vijya, barabar, hove lehiye apde eke abhijo example, homework maapi dao, sabit karo ke, गोलको एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस जेड स्क्वायर प्लस फोर एक्स प्लस फोर वाई प्लस फोर जेड माइनस 13 इज इक्वल टू जीरो अने एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस जेड स्क्वायर माइनस 20x माइनस 36y माइनस 14z प्लस 733 इक्वल टू जीरो परस्पर बार थी સ્પર્શ હશે અને સ્પર્શ બિંદુના યામ 2 બાય 5 2 માઇનસ 1 બાય 5 છે તેમ બતાવો. હવે એક બીજો એક્ઝામ્પલ પણ હોમવર્કમાં આપી દઉં. સાબિત કરો કે ગોલક એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 8x માઇનસ 4y માઇનસ 6z પ્લસ 28 ઇક્વલ ટુ ઝીરો. एक गोलक एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस जेड स्क्वायर माइनस 2x प्लस 8y माइनस 10z माइनस 58 इक्वल टू जीरो नी अंदर आवेलू छे. हिंट आपो शू बतावानु सी वन सी टू लेस देन मेग्निट्यूड ऑफ आर वन माइनस आर टू. હવે હું બતાવી દઉં સી વન સી ટુ લેસ ધેન મેગ્નિટ્યુડ ઓફ આર વન માઇનસ આર ટુ. જો આ પાર્ટ હું પ્રૂવ કરી દઉં એનો મતલબ એમ કે એક ગોલક છે સી ટુ ગોલક જે છે એ સી વનની અંદર છે તો આપણે અહીંયા શું કરવાનું છે આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર આર ટુ માઇનસ આર વન પ્રૂવ કરી દઈએ તેમ કહી શકાય કે આ ગોલક એ ગોલકની અંદરનો બિંદુ છે એટલું આપણે કરી શકીએ. બરાબર છે. હવે આને રિલેટેડ હજી થોડાક એક્ઝામ્પલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું અને એ એક્ઝામ્પલ્સને આપણે પ્રેક્ટિકલ તરીકે ગણવામાં છે તો નેક્સ્ટ વિડીયો લેક્ચર બનાવશું એ આના ઉપરનો પ્રેક્ટિકલ વાળો પાર્ટ બનાવશું.